साबरकांठा जिल्लाना हिम्मतनगर खाते समरसताने लईने साबरकांठा एक्सप्रेस द्वारा एक मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां दरेक समाजना आगेवानो उपस्थित रह्या हता। तो रेंज आईजी मयूर चावड़ाना अध्यक्षस्थाने मीटिंग योजाई हती। तो दरेक समाजना लोको वच्चे समरसता बनी रहे ते माटेना प्रयत्नो करवामां आव्या हता। साबरकांठा जिल्लो અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી દલિત સમાજના લગ્ન પ્રસંગના વરઘોડાઓને લઈને આઝાદીના વર્ષો બાદ પણ દલિત સમાજના વરઘોડો અને જિલ્લામાં કેટલીક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર માંડલિક દ્વારા સાબરકાંઠાના દરેક સમાજ વચ્ચે સમરસતા બની રહે માટેની મીટિંગનું આયોજન જિલ્લા તાલીમ કેન્દ્રના વિશાલ હોલમાં ગાંધીનગર રેન્જ આઈજી મયંક ચાવડાના અધ્યક્ષસ્થાને ઉજાઈ હતી, જેમાં જિલ્લામાંથી દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક સમાજ વચ્ચે ભાઈચારો બની રહે તે માટેની ચર્ચાઓ થઈ હતી। તો જિલ્લામાં દરેક સમાજ વચ્ચે સમરસતા બની રહે તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી। તો આ પ્રસંગે સમાજના આગેવાનો સાબરકાંઠા ડીવાયએસપી કે એચ સૂર્યવંશી, એસઓજી પીઆઈ એમડી ઉપાધ્યાય, એલસીબી પીઆઈ વીઆર ચાવડા, પ્રાંતિજ પીઆઈ આર કે બ્રહ્મભટ્ટ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। મિતેશ શાહ સાથે સંજય રાવળ, જેડેશ ટીવી, હિંમતનગર। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આઝાદીના 70 વર્ષ પછી પણ દલિત સમાજના લોકો જ્યારે પોતાના દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગની અંદર વરઘોડો કાઢતા હોય ત્યારે સામાજિક વૈમનસ્યતા વધે એ દિશામાં ગામના કેટલાક લોકો દ્વારા વરઘોડા નહીં કાઢવા દેવા એવા બનાવોના સંદર્ભે લોર ગામની અંદર એક બનાવ બન્યો, ખંભીસરની અંદર એક બનાવ બન્યો, અહીંયા માથા સીતવાડાની અંદર એક બનાવ બન્યો, અમારા વડાલી તાલુકાના ગાજીપુરની અંદર એક બનાવ બન્યો। આવા બનાવો થોડાક સમયની અંદર વારંવાર બનાવો બન્યા એટલે એ બનાવોના સંદર્ભની અંદર સામાજિક વૈમનસ્યતા વધી હોય અથવા તો કોઈક ચોક્કસ કોઈક ગ્રુપ અથવા કોઈ ચોક્કસ દ્વારા કોઈ આવું ષડયંત્ર હોય એવું મને પોતાને લાગે છે। કારણ કે દલિત સમાજ આજે પોતે શિક્ષિત તરીકે આગળ વધી રહ્યો હોય, શિક્ષિત સમાજ તરીકે બીજા સમાજની સાથે હરણફાળ ભરવાની દિશામાં જ્યારે સંવાદિતા સ્થાપવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે આવું જ્યારે પ્રસંગો પોતાની રીતે કરતા હોય, એ પ્રસંગો જ્યારે આઝાદીના 70 વર્ષ પછી પણ ન કરવા દેવામાં આવે એ ખૂબ દુઃખની બાબત છે। અને હું તો અપીલ કરું છું સમગ્ર સમાજને, બીજા સમાજના લોકોને કે આવો આ સંવિધાન થકી જે આ દેશની અંદર પ્રાપ્ત થયેલા જે કાયદાઓ છે, કાયદાઓનું પાલન કરવાની જવાબદારી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વંશજો તરીકે દલિત સમાજની ચોક્કસ હોય અને અમે પોતે એમાં કાયદાનું પાલન કરવા માટે બંધાયેલા છીએ, પણ સાથે સાથે બીજા સમાજના લોકો પણ એમના અંદર રહેલા કેટલાક નિસંસ તત્વો, અમે એવું નથી કહેતા કે ભાઈ કોઈ ચોક્કસ સમાજ દ્વારા જ આ થતું હશે, પણ સમાજની અંદર રહેલી બદીઓ એ દરેક સમાજની અંદર છે, બદીઓ અને એના જે ચોક્કસ જે નિસંસ તત્વો છે એમને લગામ કસી અને આવનારા દિવસોની અંદર સમરસતાનું અને સમાનતાનું વાતાવરણ પેદા થાય એ દિશામાં અપીલ કરવા માટે આજરોજ રેન્જ આઈજી અહીંયા મિટિંગ બોલાવી હતી। રેન્જ આઈજી સાહેબ અને અમારા સાબરકાંઠાના એસપી ચૈતન્ય માંડલિક એમને પણ અહીંયા મિટિંગ બોલાવી અને તમામ સમાજના લોકોને સાથે જોતર્યા અને તમામ સમાજના લોકોને સાથે જોતરી અને સાથે સાથે દલિત સમાજના આગેવાનો પણ જોડાયા ત્યારે અમે એવી અપીલ કરી છે કે ભાઈ સવર્ણ સમાજના લોકો તમે પોતે પહેલ કરી અને તમારા ગામની અંદર દલિત સમાજનો દીકરો વરઘોડો કાઢે એ દિશામાં તમે પોતે પહેલ કરો એવી અમે આજરોજ અપીલ કરી છે। અને જો સુધી એ લોકો પહેલ નહીં કરી ત્યાં સુધી હું માનતો નથી કે આ દેશની અંદર કે આ રાજ્યની અંદર સંવાદિતા સ્થપાય અને સમાનતાનું રાજ આવે એવું મને કંઈ દેખાતું નથી। મિટિંગના અંતે શું નિર્ણય લીધો? મિટિંગના અંતે અમે એવો નિર્ણય લીધો છે કે સમગ્ર સાબરકાંઠાના દલિત સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા, સાથે સાથે સમગ્ર સમાજના લોકો પણ ઉપસ્થિત થયા હતા। એમાં રાજપૂત સમાજના અમારા એક ઠાકોર સાહેબે પણ ખૂબ સુંદર અને મજાની સારી વાત એમને કરી। અમે પોતે એવું કીધું કે ભાઈ આજે દાખલો બેસા, એમને પોતે કીધું કે રાજાશાહીના જમાનામાં રાજાશાહી હતી હતી, પણ જ્યારે આઝાદ થયો દેશ અને કાયદાનું પાલન થયું ત્યારે પછી રાજાશાહી માટે એમને પોતે બહુ મસ્ત સારી વાત કરી કે ભાઈ અમારી પોતાની ગોળી પણ અમે દલિત સમાજના દીકરાને બેસવા માટે આપતા હતા। આટલી મોટી વાત જ્યારે એક રાજપૂત સમાજના એક રાજવી પરિવાર તરફથી વાત થતી હોય તો બીજા સમાજના લોકોએ આના ઉપરથી બોધપાઠ લઈ અને ચોક્કસપણે આગળ વિચારી અને સવર્ણ સમાજ અને દલિત સમાજની સાથે સંવાદિતતા પેદા થાય, સંવાદ પેદા થાય, સમાનતા પેદા થાય અને આવનારા દિવસોમાં તમામ પ્રકારના વરઘોડા, એ માતાજીનો વરઘોડો હોય, લગ્નનો વરઘોડો હોય કે કોઈ પણ વરઘોડો હોય, એમાં બધા સમાજના લોકો સાથે મળી અને દલિત સમાજને આગળ કરે તો અમારો સમાજ તો એવો છે કે તમે અમને ખાલી થોડાક જ પૂછ
ખુશ કરશો તો અમે તમને અત્યાર સુધીના દેશના નેતાઓ પણ જે બની ગયા હોય એ હંમેશા દલિત સમાજની વકીલાત કરનારા નેતાઓ આ દેશની અંદર આજે પણ પૂજવાય છે. એટલે અમે તો સવર્ણ સમાજના લોકોને વિનંતી કરીએ છીએ કે અમારા સમાજનું તમે ભલું કરવા માટે કે અમારા સમાજની સમાનતા અને સંવાદિતા સ્થાપવા માટે આપ લોકો પહેલ કરો અને અમાને વરઘોડા કાઢવા માટે આપની આગેવાની હોય તો ચોક્કસપણે સમાનતા આવશે. આજે જે ડિસિપ્લિન જાળવવા માટે પોલીસે જે પ્લેલ કરી એ મિટિંગમાં સર્વ સમાજના આગેવાનો એમણે બોલાવ્યા હતા, હું પણ એમાં એક પ્રતિનિધિમાં હાજરી આપી છે. વરઘોડા કાવડવા બાબતમાં જે કંઈ અત્યાર સુધીના બનાવો બન્યા હોય, મારું અનુમાન એવું છે કે બનાવો કોઈ વ્યક્તિગત રીતે કે બીજી રીતે બીજા સમાજવાળા રોકતા હોય અને એનાથી આ ઉદ્ભવતી વસ્તુ થતી હોય એવું મારું માનવું નથી. પરંતુ અનડિસિપ્લિનની વરઘોડા જ્યારે કાઢતા હોય યંગ છોકરાઓ ખાસ કરીને અને વિભત્સ રીતે જ્યારે નાચગાણા ચાલતા હોય તો એમાં સ્વાભાવિક છે કે એકબીજાના સામે ટસલ થાય અને એમાંથી આ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. મારો એક્ઝામ્પલ આપું, મારા ગામની અંદર જામળા ગામની અંદર કોઈપણ વરઘોડો કાઢવો હોય તો ગ્રામ પંચાયતથી પૂર્વ મંજૂરી લેવાની હોય છે અને એની સાથે ગામ આગેવાનો મુખી અને 5 જણાની અમારી ટીમ હોય છે દરેક સમાજની. એનો વ્યવસ્થિત રૂટ નક્કી કરે અને એનો સમય નક્કી કરે અને એના 500 રૂપિયા અમે ફી પણ લઈએ છીએ. એ ફી લઈ અને એને પરમિશન આપીએ છીએ અને એ રીતે જો પરમિશન દરેક ગામમાં સામાજિક રીતે બધા ભેગા થઈને લઈએ અને આ રીતે વરઘોડા કોઈ પણ જાતના વરઘોડા કાઢતા હોય તો મને નથી લાગતું કે કોઈ જાતના પ્રશ્ન ઉપસ્થિત થાય. પહેલાંથી જ સમજૂતી થયેલી હોય તો પછી માથાકૂટ સવાલનો કોઈ સવાલ જ નથી. તો ગામના ગામની રીત પ્રમાણે રહી અને ગામના રીત રિવાજ પ્રમાણે સાથે ચાલો તો બધા સમાજને આમાં અનુકૂળતા આવે એ મારી રિક્વેસ્ટ છે. આજની મિટિંગમાં શું સુઝાવ આપે રજૂ કર્યો અને શું લાગે છે? મારી આજની મિટિંગમાં આમની મિટિંગમાં મેં જનરલી જોયું કે મિટિંગની અંદર એકબીજાના આક્ષેપ બાજુ વધારે થયા, વત્તા જે પ્રશ્ન જે હતો એની જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો બીજી રીતે, એ અનુકૂળ નથી. ખરી રીતે અમારો પર્સનલી સુઝાવ છે કે જે અગાઉ મેં કીધું એ કે કોઈ પણ જાતના વરઘોડા ગામની અંદર નીકળતા, ગામ નાનું હોય 500 માણસ કે 5000 માણસનું ગામ હોય, એમાં 5 આગેવાનો થઈ અને એનો નિર્ણય લઈ એને મંજૂરી આપે તો કોઈ જાતનો પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. પોલીસને શા માટે તમારા ગામ સુધી લાંબી કરવાની હોય, સવાલ જ નથી આવતો. એ મારું સુઝાવ છે. રાઈટ. નિવારવા માટેના પગલાંની બહુ સરસ રીતે રચનાત્મક ચર્ચા કરવામાં આવેલી હતી. લોકોનો જે કંઈ આક્રોશ હતો તે પણ અમે સાંભળેલો, સુઝાવો પણ સાંભળેલા. કેટલાક સુઝાવો ઘણા સારા હતા કે ગામમાં પહેલાં બધા એકબીજા હળીમળીને રહેતા હતા, એકબીજા સાથે વાતચીત કરતા હતા અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા ન હતા. તો બધા લોકોને એક અનુકરણ કરવાનો પણ મુદ્દો મળેલો હતો કે જે ગામમાં ઘણા વર્ષોથી શાંતિ સુલે શાંતિથી બધું કાર્યક્રમો ચાલે છે, એકબીજા સંપીને રહે છે, એકબીજાને ટેકો આપીને મદદ કરીને એકબીજાનો હાથ પકડીને જે મદદ કરતા હતા, જે પ્રણાલિકા ચાલુ હતી, જે ગૌરવવંતી પ્રણાલિકા ફરીથી ચાલુ થાય, એકબીજાના ટાંટિયા ખેંચવાનું બંધ થાય અને સારી રીતે લોકો પોતાના પ્રસંગો પોતાનો તહેવાર સરસ રીતે ઉજવી શકે. કેમકે તહેવારો જે લગ્ન પ્રસંગ હોય છે એ જીવનમાં એક જ વાર આવતા હોય છે અને જીવનમાં જે માણસનો પ્રસંગ હોય છે તેના માટે આ ખૂબ મહત્ત્વનો મુદ્દો હોય છે. તો આ મુદ્દાને કોઈ બીજી રીતે ન મૂલવે અને એને સારી રીતે પસંદગી પ્રમાણે તે પોતાની ઉજવણી કરી શકે તે માટે જે કંઈ થઈ શકે તે પોલીસે આપવાની તત્પરતા દાખવી હતી. આવા ક્યાંય ખોટા બનાવો બનતા કોઈ રોકતું હોય તો તાત્કાલિક પોલીસને ધ્યાન દોરવા માટે પણ અમે જાહેરાત કરી હતી અને ગામ આગેવાનોએ એકબીજાના સૂચનો કરી રચનાત્મક દિશામાં આગળ વધવામાં અમે આ સાબરકાંઠાએ પહેલ કરેલી છે. મિટિંગના અંતે સાહેબ શું કયા પ્રકારનો નિર્ણય લેવાનો? મિટિંગના અંતે નિર્ણય તો બધાએ પરિસ્થિતિ સમજવાની હોય છે કે આવા પ્રશ્નો હોય છે અને આ સોલ્યુશન આવી શકે છે અને સામાજિક સમરસતાથી જ તે દરેક વસ્તુનું નિરાકરણ આવી શકે છે અને એકબીજાના સહકારથી જ કાર્યવાહી આગળ થઈ શકે છે. સાહેબ, જે મોડાસામાં જે ખંભીસરમાં બનાવ બન્યો એ બનાવ લઈને કેટલા લોકોને કેટલા સામે ફરિયાદ પાડી અને કોની ક્રોસ ફરિયાદ પાડી શું છે? મોડાસા ગામે જે બનાવ બન્યો છે ખાંભીસર ગામે તે અન્વયે ફરિયાદમાં આપવાની પ્રક્રિયા બંને પક્ષો માટે ખુલ્લી જ છે. બરાબર, એટલે જે પક્ષો અમારી પાસે સવારના કોઈ આવેલું નહોતું
પોલીસને જે નુકસાન થયું છે તે સંદર્ભે પોલીસે ફરિયાદ દાખલ કરી. ચાલે છે પ્રક્રિયા? ના, એની પ્રક્રિયા ચાલે છે. ભાગી ગયેલા છે. હિન્દીમાં.